हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग। विद्यार्थी मित्रों, आज आप आवड़ी लेक्चर में आइस मेजिक वीक 21 एट के तारीख 22/5/2022 थी 28/5/2022 करंट अफेर्स की पीडीएफ समझूती भाग एक जुशु। सो विदाउट अ फर्दर ड्यू लेट्स स्टार्ट द वीडियो। आज रोज सर्वप्रथम टॉपिक की बात करीशू तो के राष्ट्रीय मेंगो महोत्सव। गुजरात सीएम श्री भूपेन्द्र भाई पटेले गांधीनगर में रामकथा ग्राउंड खाते 27-29 मे दरमियान 3 दिवसीय राष्ट्रीय केरी महोत्सव 2022 उद्घाटन कर्युं हतुं। मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेले आ उत्सव में भाग लेनारा विविध राज्यों केरी उत्पादकों अने वेचाणकर्ताओं ने पण अभिनंदन पाठव्या हता। आ उत्सव में केसर, हाफूस, पीयूल अंबिका, अरुणिका, अरुणिमा, प्रतिभा पीतांबरा, लालिमा श्रेष्ठ सूर्या वगैरह जेवा विविध केरीओ प्रदर्शित करवामां आवी हती। पछीनो सेकंड टॉपिक नी वात करवामां आवे तो अंबाजी थी उमरगाम सुधीना समग्र आदिजाति बेल्टना वन बंधुओने 20 करोड़ 42 लाख वासना विनामूल्ये वितरणनो डेडियापाड़ाथी प्रारंभ। मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेले राज्यना 14 जिल्लाना आदिजाति एटले गुजरातनी वात करीए तो गुजरातमां आपणी पासे 14 जिल्ला एवा छे ने के जे आदिवासी जिला है। हवे आ जे 14 जिला आदिवासी अथवा आदिजाति बांधवों ने वास आधारित रोजगारी आपी आत्मनिर्भर बनावानी नवतर पहलना भाग रूपे अंबाजी थी उमरगाम सुधीना समग्र आदिजाति बेल्टना वन बंधुओं ने ₹20 करोड़ 42 लाख वासना विनामूल्य वितरणनो डेडियापाराथी तेमना द्वारा प्रारंभ करवामां आव्यो हतो। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગ્રીન ગોલ્ડ એવા વાસના ઉછેર અને વાસના ઉદ્યોગની ઇકોસિસ્ટમ ઊભી કરવાની ગુજરાતે દિશા લીધી છે। આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિજાતિ યુવાનોના કૌશલ્યને પદ્ધતિસર અને સમયાનુકૂળ નિખાર આપવા પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના અન્વયે આદિજાતિ વિસ્તારોમાં વાસ આધારિત 4 કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણ પણ કર્યા હતા। અહીંયા ડેડિયાપાડા, નેત્રંગ, વઘઈ અને કેવડિયા ખાતે અંદાજિત 2 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વાસ આધારિત કૌશલ્ય વર્ધન કેન્દ્રોના લોકાર્પણ કરતા તેમણે કહ્યું હતું કે આદિજાતિ વિસ્તારોમાં આ કેન્દ્રો વોકલ ફોર લોકલનો ધ્યેય પાર પાડશે। આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્લેટિનમ વન ગલતેશ્વર અને નાંદોદ તાલુકાના પવિત્ર ઉપવન રામપુરાનું પણ ઈ લોકાર્પણ કર્યું હતું। પછીનો ટોપિક છે રાજ્ય સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો ટ્રસ્ટ ઇન ઇન્ડિયા વચ્ચે MOU। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો ઇમિશન શૂન્ય ઉત્સર્જન સુધી પહોંચાડવા દર્શાવેલી પ્રતિબદ્ધતામાં ગુજરાતે એક પહેલરૂપ કદમ ભર્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો તેમજ સાઉથ એશિયાની જેપાલ વચ્ચે આ અંગેના MOU સંપન્ન થયા હતા। આ MOUના પરિણામે કાર્બન માર્કેટના આયોજન અંગે વિચાર કરનારું દેશભરમાં પ્રથમ રાજ્ય ગુજરાત બનશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવેમ્બર 2021 ગ્લાસ્ગોમાં યોજાયેલી COP26માં ભારતને 2070 સુધીમાં નેટ ઝીરો ઇમિશન તરફ લઈ જવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। આ સંદર્ભમાં ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન ફોસિલ ફ્યુલ ઇલેક્ટ્રિસિટી કેપેસિટી સુધી પહોંચવા 5 લક્ષ્યાંકો એટલે કે 95 નિર્ધારિત કરેલા છે। કાર્બન ઇમિશન અંદાજે 1 બિલિયન ટન સુધી ઘટાડવા માટે નવીનીકરણ ઉર્જા રિન્યુએબલ એનર્જી 50% ફાળો એનર્જી મિક્સમાં આપે છે। ગુજરાત દેશમાં સૌથી વધુ વાયબ્રન્ટ ઇકોનોમી તરીકે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં ફાળો આપનારું રાજ્ય છે। ગુજરાત સરકારે CO2 માર્કેટ શરૂ કરવા માટે પહેલરૂપ એવા MOU કર્યા છે બરાબર। હવે આપણે વાત કરીશું ભારત રિલેટેડ કરંટ અફેર્સની। એમાં સર્વપ્રથમ ટોપિક આ મુજબ છે નવદ્વીપ ડ્યુઅલ મોડ લોકોમોટિવ ઓર લોકોમોટિવની વાત છે એટલે કોની સાથે સંકળાયેલ હશે બાબત તો કે ટ્રેન સાથે। હવે નવદૂતે ભારતીય રેલવેના પશ્ચિમ મધ્ય રેલવે દ્વારા વિકસિત બેટરી સંચાલિત ડ્યુઅલ મોડ લોકોમોટિવ છે। નવદૂતે ડ્યુઅલ મોડ લોકોમોટિવ છે એનો અર્થ એ છે કે
બેટરી અને વીજળી બંને મોડ પર ચાલે છે. તે 30 કિમી પ્રતિ કલાકની ઝડપે 18 કોચ ખેંચી શકે છે. તેમાં 84 બેટરી છે અને હાલમાં 400 ટન વજન ખેંચી શકે છે. હાલમાં જબલપુર, મદુરા અને અન્ય સ્ટેશનો પર ટ્રેનોના સન્ટિંગ માટે ટ્રાયલ ધોરણે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નવદૂત લોકોમોટિવને રેલવે બોર્ડ તરફથી બેસ્ટ ઇનોવેશન એવોર્ડ મળ્યો છે. નવદૂત લોકોમોટિવનો ઉપયોગ કરીને ભારતીય રેલવે દરરોજ 100 લીટર ડીઝલ બચાવી શકે છે. આમ તે ભારતીય રેલવેને ટકાઉ અને ખર્ચ અસરકારક બનવાના પ્રયત્નોમાં મદદ કરે છે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડ. તાજેતરમાં સરકારે કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડ અથવા તો આર્કિયોલોજીકલ એડવાઇઝરી બોર્ડ CABAની પુનઃરચના કરી છે. તેની રચના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI અને પુરાતત્વીય સંશોધનના ક્ષેત્રમાં સંપર્કોને મજબૂત કરવા માટે કરવામાં આવી છે. બોર્ડમાં ભારત સરકાર દ્વારા નામાંકિત 5 વ્યક્તિઓ તેમજ ભૂતપૂર્વ ASI મહાનિર્દેશકનો સમાવેશ થશે. બોર્ડ વર્ષમાં એકવાર બેઠક કરશે અને સભ્યો દ્વારા ઉલ્લેખિત પુરાતત્વીય બાબતો પર કેન્દ્રને સલાહ આપશે. તે પુરાતત્વીય સંશોધન કરતી ભારતીય યુનિવર્સિટીઓ અને ભારતીય સર્વેક્ષણ વચ્ચે જોડાણને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત તે ભવિષ્યના પુરાતત્વવિદોને પણ તાલીમ આપશે. આટલું કાર્ય આ કરનારી છે. પછીનો ટોપિક છે કે માયાપીટ વાઇપર. તાજેતરમાં મેઘાલયની રીભો જિલ્લામાં આવેલા ઉમેરોઈ મિલિટરી સ્ટેશન ખાતે ત્રિમેરે શુમાસિયા અથવા માયાપીટ વાઇપર નામની નવી જેરીલી લીલા સાપની પ્રજાતિ જોવા મળી હતી. આ સાપની લંબાઈ લગભગ 750 મીમી છે. તે દેખાવમાં પોપના પીટ વાઇપર જેવું જ છે, પરંતુ તેની આંખોનો રંગ જે છે એ અલગ છે. પછીનો ટોપિક છે કે કોટન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કોટન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્રીય કાપડ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ કાઉન્સિલનો ઉદ્દેશ્ય કપાસ અને યાનના ભાવને લગતા મુદ્દાઓને ઉકેલવાનો અને આ ક્ષેત્રોમાં નોંધપાત્ર સુધારો લાવવાનો છે. કોટન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે શ્રી સુરેશભાઈ કોટકની નિમણૂક કરવામાં આવી છે. કોટન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવાનો નિર્ણય કોટન સેક્ટરના હિતધારકો સાથેની બેઠકમાં લેવામાં આવ્યો હતો. પછી છે CPWD દ્વારા દિવ્યાંગો માટે 4% આરક્ષણની મંજૂરી. તાજેતરમાં સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ એ વિકલાંગ વ્યક્તિઓ માટે જુનિયર એન્જિનિયર એટલે કે સિવિલ ઇલેક્ટ્રિકની 4% જગ્યાઓ ઓળખવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ જોગવાઈ વિકલાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ 2016 દ્વારા કરવામાં આવી છે, જેને આપણે RPWD એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ એજન્સી તેની પ્રાદેશિક કચેરીઓને 4% પોસ્ટ અને જગ્યા ઓળખવા કહ્યું છે જ્યાં વિકલાંગ વ્યક્તિઓની નિયુક્તિ કરી શકાય. CPWD એ પ્રાદેશિક કેન્દ્રોને PWDs માટે વ્યાજબી આવાસ બનાવવા માટે પણ નિર્દેશો આપ્યા છે. નોંધનીય છે, કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ CPWD જુલાઈ 1854માં અસ્તિત્વમાં આવ્યું, જ્યારે લોર્ડ ડેલાઉસીએ જાહેર કાર્યોના અમલીકરણ માટે કેન્દ્રીય એજન્સીની સ્થાપના કરી અને અજમેર પ્રાંતીય વિભાગનો પાયો નાખ્યો હતો. તે છેલ્લા 164 વર્ષથી દેશની સેવા કરી રહ્યું છે. પછીનો આપણો ટોપિક છે આભા મોબાઈલ એપ્લિકેશન. નેશનલ હેલ્થ ઓથોરિટી એટલે કે NHA હેલ્થ રેકોર્ડ રાખવા માટે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા મોબાઈલ એપ લોન્ચ કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આભા એપ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન હેઠળ હેલ્થ રેકોર્ડ એપનું નવું વર્ઝન છે. આ એપ્લિકેશનમાં ઉપલબ્ધ સુવિધાઓ દ્વારા વ્યક્તિ કોઈપણ સમયે અને ગમે ત્યાં તેના સ્વાસ્થ્ય રેકોર્ડની માહિતીને એક્સેસ કરી શકે છે. આ એપ્લિકેશનમાં નવી પ્રાયોગિક સુવિધાઓ પણ છે, જેમ કે પ્રોફાઇલ સંપાદિત કરવી, આભા નંબર કે 14 અંકનો હોય છે ને આભા સરનામા સાથે તેનું લિંક કરવું વગેરે બાબતોનો તેમાં સમાવેશ થાય છે. પછી છે વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપ. ભારતીય બોક્સર સુશ્રી નિખત ઝરીન ઇસ્તાનબુલમાં વર્લ્ડ વુમન ચેમ્પિયનશિપ 2022માં 52 કિલોગ્રામ કેટેગરીમાં થાઇલેન્ડના ઓલિમ્પિયન જૂતામાસ જીત પોંગને 5-0 હરાવીને વિશ્વ ખિતાબ જીતનારી 5મી ભારતીય મહિલા બન્યા છે. આ ઉપરાંત મનીષા મોન અને પરવીન હુડાએ પણ અનુક્રમે અલગ અલગ કેટેગરી એટલે કે 57 કિલોગ્રામ અને 63 કિલોગ્રામમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વિશ્વ ચેમ્પિયનશિપમાં મેડલ ટેલીમાં ભારત રશિયા જેને 60 મેડલ છે અને ચીન જેને 50 મેડલ છે પછી ત્રીજા ક્રમે છે. વિશ્વ ચેમ્પિયનશિપની 12મી આવૃત્તિમાં ભારતે
39 મેડલ જીત્યા છે. વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ એ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન એટલે કે આઈબીએ દ્વારા આયોજિત એક બોક્સિંગ સ્પર્ધા છે. પછી છે ભારત કેનેડા વિજ્ઞાન અને ટેકનોલોજી સહકાર. તાતનમાં 7મી ઇન્ડિયા કેનેડા સાયન્સ એન્ડ ટેકનોલોજી કમિટીની બેઠકમાં 2 એમઓયુનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. 2005ના વૈજ્ઞાનિક અને તકનીકી સહકાર કરાર હેઠળ ભારતીય વિજ્ઞાન અને તકનીકી મંત્રાલયે કેનેડાની નેશનલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ કાઉન્સિલ અને નેશનલ રિસર્ચ કાઉન્સિલ ઓફ કેનેડા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. સરકારના મુખ્ય ક્ષેત્રોમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર ફિઝિકલ સિસ્ટમનો સમાવેશ થાય છે. હવે આપણે ચર્ચા કરીશું વિશ્વ કરંટ અફેર્સની. એમાંનું સર્વપ્રથમ ટોપિક શું છે? તો કે એન્ડ્યુરન્સ મિશન નાસા. નાસાના એન્ડ્યુરન્સ મિશનને લઈ જતું રોકેટ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનનું ઉદ્દેશ્ય એ શોધવાનો છે કે શા માટે પૃથ્વી ગ્રહ જીવનને ટેકો આપે છે જ્યારે અન્ય ગ્રહો જેમ કે મંગળ અને શુક્ર પર જીવન શક્ય નથી. પૃથ્વી જેવો ભીનો ગ્રહ જીવનના અસ્તિત્વ માટે યોગ્ય છે. શુક્ર એક સમયે પાણીની યુક્ત ગ્રહ હતો, પરંતુ પાછળથી અજ્ઞાત કારણોસર તે સુકાઈ ગયો હતો. જો આપણે સમજી શકીએ કે શુક્ર શા માટે સુકાઈ ગયો, તો રહેવા માટે યોગ્ય ગ્રહ વિશે આપણું જ્ઞાન વધશે. આ મિશન હેઠળ પૃથ્વીની વૈશ્વિક ઇલેક્ટ્રિક સંભવિતતા માપવામાં આવશે. પૃથ્વીની આ વિદ્યુત ક્ષમતા ખૂબ નબળી હોવાનું માનવામાં આવે છે અને તેથી તે જીવનને ટેકો આપી શકે છે. નોંધનીય છે કે વર્ષ 2016માં યુરોપિયન સ્પેસ એજન્સીના વિનસ એક્સપ્રેસ મિશને શુક્રની આસપાસ 10 વોલ્ટની ઇલેક્ટ્રિક સંભવિતતા શોધી કાઢી હતી. પછીનો ટોપિક છે ચંદ્રની માટી પર પ્રથમ વખત છોડ ઉગાડવામાં આવ્યા. તાજેતરમાં પ્રથમ વખત ફ્લોરિડા યુનિવર્સિટીના અમેરિકન સંશોધકોએ ચંદ્રની માટી પર છોડ ઉગાડ્યા છે જે પૃથ્વી પર લાવવામાં આવી હતી. અપોલો મિશન 11, 12 અને 17માં અવકાશયાત્રીઓ લગભગ 50 વર્ષ પહેલાં ચંદ્રમાંથી પૃથ્વી પર માટી લાવ્યા હતા. ચંદ્રની માટીને રેગોલિથ પણ કહેવામાં આવે છે. એરિબેડોપ્સી થલિયાના જે નામના જે છોડ છે, આ છોડની જાતિ ચંદ્રની માટીમાં ઉગાડવામાં આવી હતી. ચંદ્રની માટીમાં વાવેલા તમામ બીજ અંકુરિત થયા છે. એરિબિડોપ્સિસ થલિયાના છોડ યુરેશિયા અને આફ્રિકામાં જોવા મળે છે. તે બ્રોકલી, કોબીજ વગેરે શાકભાજી જેવું જ છે. પછી આપણે વાત કરીશું ઇન્ડો પેસેફિક ઇકોનોમિક ફ્રેમવર્ક. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇન્ડો પેસેફિક ઇકોનોમિક ફ્રેમવર્ક પર પ્રોસ્પેરિટી પહેલ શરૂ કરી છે, જેને નામ આપ્યું છે ટૂંકમાં IPEF. હાલમાં અમેરિકા સિવાય તેમાં 12 દેશોનો સમાવેશ થાય છે. આ 12 દેશોમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, બ્રુનેઈ, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપુર, થાઇલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે. IPEFનો ઉદ્દેશ્ય આગામી દાયકાઓમાં ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં ટેકનોલોજી, ઇનોવેશન અને વૈશ્વિક અર્થતંત્ર માટે સંબંધોને મજબૂત કરવાનો છે. તે અમેરિકા અને ઇન્ડો પેસેફિકમાં એક મજબૂત અને વધુ સ્થિતિસ્થાપક અર્થતંત્ર બનાવશે. આ દેશો સાથે મળીને 21મી સદીની અર્થવ્યવસ્થા માટે નવા નિયમો બનાવી રહ્યા છે, જેના કારણે તેમની પોતાની અર્થવ્યવસ્થાનો વિકાસ ઝડપી ગતિ થશે. પછીના ટોપિકની વાત કરીએ તો ટાઈમે 100 સૌથી પ્રતિભાશાળી વ્યક્તિઓ અથવા લોકોની યાદી બહાર પાડી, જેમાં ભારતીય બિઝનેસ ટાઇકૂન ગૌતમ અદાણી, સુપ્રીમ કોર્ટના વકીલ અરુણા નંદી અને કાશ્મીરી માનવાધિકારી કાર્યકર્તા ખુર્રમ પરવેઝને ટાઈમ 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઓફ ધ વર્લ્ડ 2022માં દર્શાવવામાં આવ્યા છે. સુગ્નશ્રી કરુણા નંદી ભારતની સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. તેઓ મહિલા અધિકારો માટે લડી રહ્યા છે. શ્રી ખુર્રમ પરવેઝ એશિયન ફેડરેશન અગેન્સ્ટ ઇન્વોલન્ટરી ડિસઅપીયરન્સના પ્રમુખ છે. હવે આપણે જેટલા પણ ટોપિક જોઈ ગયા તેમાંથી આપણે જે પરીક્ષાલક્ષી ક્વેશ્ચન કેવા બની શકે તેની વાત કરી લઈએ. પ્રથમ છે કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યાના રામકથા ગ્રાઉન્ડ ખાતેથી રાષ્ટ્રીય મેંગો મહોત્સવ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું, તો કે ગાંધીનગર ખાતેથી. પછી તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજીથી ઉમરગામ આવશે સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના 1 બંધુઓને 20 કરોડના 42 લાખ વાસના વિના મૂલ્યે વિતરણનો ખાલી જગ્યાથી પ્રારંભ કરાવ્યો હતો, તો કે ડેડિયાપાડાથી. પછીનો ક્વેશ્ચન આ મુજબ છે કે તાજેતરમાં ખાલી જગ્યા રાજ્ય સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો ટ્રસ્ટ ઇન ઇન્ડિયા વચ્ચે એક MOU પર હસ્તાક્ષર થયા હતા, તો કે ગુજરાત રાજ્ય સરકાર. તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીનું એન્ડ્યુરન્સ મિશનને લઈ જતું રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું, તો કે નાસા. તાજેતરમાં ખાલી જગ્યા યુનિવર્સિટીના સંશોધકોએ ચંદ્રની માટી પર છોડ ઉગાડ્યા છે, તો કે અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટી. ખાલી જગ્યાએ ભારતીય રેલવેના પશ્ચિમ મધ્ય રેલવે દ્વારા
विकसित बेटरी संचालित ड्यूल मोड लोकोमोटिव छे, तो के नवदूत छे। तातरमा क्या राज्यनी रीगो जिल्लामा आवेला उमेरोई मिलिटरी स्टेशन खाते मायापीट वाइपर नामनी नवी जरीली लीलासामी प्रजाति जोवा मळी हती, तो के मेघालय। पछी तातरमा केन्द्र सरकार द्वारा कपास अने यानना भावने लगता मुद्दाओने उकेलवा अने तेमां नोंधपात्र सुधारो लावा माटे सेनी स्थापना करवामां आवी छे, तो के कॉटन काउंसिल ऑफ इंडिया। तातरमा अमेरिकाना राष्ट्रपति श्री जो बाइडन ने इंडो पेसिफिक इकोनॉमिक फ्रेमवर्क फॉर प्रोस्पेरिटी आईपीएफ पहल शुरू करी छे। हाल में अमेरिका सिवाय तेमा अन्य केटला देशों समावेश थाय छे, तो के 12 देशों। सीपीडब्ल्यूडी द्वारा दिव्यांगों माटे जुनियर एंजीनियर सिविल तथा इलेक्ट्रिक नी केटली टका जग्याओ आरक्षण माटे ओळखवानी प्रक्रिया शुरू करी छे, तो के 4%। नेशनल हेल्थ अथॉरिटी एटले के एनएचए हेल्थ रेकॉर्ड राखवा माटे आयुष्मान भारत हेल्थ अकाउंट एटले के खाली जगह एप लॉन्च करी छे, तो के आभा। सुग्नश्री निकट जरीने कई रमत साथे संकळायेला छे, तो के बॉक्सिंग साथे। तातरमां केटलामी इंडिया केनेडा जॉइंट साइंस बैठक में बे एमओयूनुं नवीनीकरण करवामां आव्युं, तो के 7। तातरमां भारतना क्या त्रण व्यक्तिओने टाइमना 100 सौथी प्रतिभाशाळी अथवा प्रभावशाळी व्यक्तिओनी यादीमां समावेश थयो छे, तो के गौतम अदाणी, करुणानंदी अने खुर्रम परवेश। सो विद्यार्थी मित्रों, आपणे वीक 21ना जे पीडीएफ समजूत छे तेनो भाग एक अहींया पूर्ण करीए। वीडियो पसंद पड़े तो मैक्सिमम शेयर करजो अने लाइक अने शेयर करो, सब्सक्राइब करो तो भूलता ज नहीं। मळी आवता विडियो में त्यां सुधी कीप लर्निंग अने गॉड ब्लेस यू ऑल।